તાજેતરમાં ખેલ મહાકુંભના અનુસંધાને વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિજેતા ખેલાડીઓને ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વર પટેલ હાજર રહ્યા હતા. સમગ્ર ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ હેઠળ વિવિધ રમતોની સ્પર્ધા યોજાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ અન્ય સરકારી તંત્ર દ્વારા આ રમતોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા ખેલાડીઓને ઇનામ અને પ્રમાણપત્રો મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે એનાયત કરાયા હતા. આ પ્રસંગે કલેક્ટર ડોક્ટર એમ ડી મોઢિયા, ધારાસભ્યો અને અન્ય અમલદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ અમારા ખેલાડીઓએ પુરુષ પ્રદાન કર્યું છે. એનું એક મૂળ માર્ગ ગુજરાતમાં હોય તો એ ખેલ મહાકુંભ જે છે એ પ્લેટફોર્મ, એ પ્રકારનું પ્લેટફોર્મ મળ્યું કે ખાસ કરીને ઉગતા રમતવીઓ જે છે, ખાસ કરીને જે રમતવીઓની કારકિર્દી શરૂઆત થતી હતી એવા રમતવીરોને એના હુનર જે હતું અને એક્સપર્ટાઇઝ જે હતી એ એક્સપર્ટાઇઝ ખેલવા માટેનો એક પ્રયાસ અને એ મને પ્લેટફોર્મ મળ્યું અને એના થકી આજે ગુજરાતમાં ગુજરાત માત્ર વેપાર માટે જાણીતું હતું એની જગ્યાએ ગુજરાતમાં રમતવીરો પણ આજે આવે છે. મિત્રો, જે પ્રકારે આ ખેલકૂદ ક્ષેત્રે આ ખેલાડીઓ તાલીમ કઈ રીતના મળી શકે એના માટે દર વર્ષે અલગ અલગ રીતે યોજનામાં ફેરફાર કરીને નવી યોજના ઉમેરવા જેવી ઉમેરીને પણ ખેલાડીના કઈ તૈયાર કરવામાં આવે, કઈ રીતના ખેલાડીઓમાં પ્રસંગમાં વધે એ પ્રકારની મિત્રો કામ કરી રહ્યા છે. પહેલા ગ્રામ્ય લેવલે, પછી એ ત્યાંથી જીતે તો તાલુકા લેવલે આવે, તાલુકા લેવલ જીતે તો ડિસ્ટ્રિક્ટ લેવલ આવે, ડિસ્ટ્રિક્ટ લેવલ પર જીતે તો એ સ્ટેટમાં રમવા જાય અને સ્ટેટમાંથી જીતે તો એ નેશનલ રમવા જાય. હમણાં ધોની મકવાણા નું નામ આવ્યું ભરૂચમાં જાડેશ્વરથી. ઉદાહરણ આપું છું આ કે ભરૂચ જાડેશ્વરમાંથી એ રમતા રમતા પ્રેક્ટિસ કરતા કરતા એ ભરૂચ જીત્યા, ભરૂચથી પછી એ ડિસ્ટ્રિક્ટ લેવલની મેચ જીત્યા, પછી એ સ્ટેટ લેવલ ગયા, સ્ટેટ લેવલ પછી નેશનલ પર ગોલ્ડ મેડલ મળ્યો. એટલે આપણને શું છે, તમને બધાને આ એક પ્લેટફોર્મ મળ્યું છે.